છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ વિસ્તારોમાં 500 રૂપિયા સુધીની ચલણી નોટો ઉડાવી લોકોમાં ફેલાવવામાં આવી રહી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશવામાં આવી છે, ત્યારે વલસાડ શહેરમાં પણ ચલણી નોટો ઉડાવવામાં આવી હોવાની અફવા ચાલી છે, જેથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વલસાડના સુથારવાડ વિસ્તારમાં મિશન કોલોનીમાં રહેતા એક વ્યક્તિએ સમગ્ર વિસ્તારમાં બૂમાબૂમ કરીને કોઈક વ્યક્તિ મોલામાં 20 રૂપિયાથી લઈ 500 રૂપિયાની ચલણી નોટ ઉડાવી રહ્યો હોવાની અફવા ફેલાવી હતી, જેના કારણે લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ સમગ્ર મામલાની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આખા વિસ્તારની તપાસ કરતા એકમાત્ર 20ની ચલણી નોટ મળી આવી હતી, જેથી પાલિકાની ટીમે નોટને સેનેટાઈઝ કરી તેનો કબજો મેળવ્યો હતો. પોલીસે પણ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ કોરોનાના કહેર વચ્ચે ચાલેલી આ અફવાની ઘટનાની સતર્કતા તપાસતા આસપાસના વિસ્તાર મોહલ્લામાં લાગેલી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સીસીટીવી કેમેરામાં દેખાતા દ્રશ્ય મુજબ હકીકતમાં જે વ્યક્તિએ ચલણી નોટ કોઈક અજાણ્યા શખ્સે ઉડાવી ગયા હોવાની અફવા ફેલાવી હતી, તે જ વ્યક્તિએ મોહલ્લામાં જાતે 20 રૂપિયાની એક નોટ મૂકીને લોકોમાં અફવા ફેલાવવાનો દોર ચલાવ્યો હતો. તેથી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે અફવા ફેલાવનાર વ્યક્તિને અટકાયત કરી અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. જી, તમારું નામ? મારું નામ છે ધર્મેશ સુમનલાલ ઠાકોર અને મારું રહેવાનું મિશન કોલોની સુથારચાલમાં છે. અને આજની ઘટનામાં એવું થયું કે અમારી સામે એક જે ભાઈ રહેતા હતા, એ ભાઈ એક જે અત્યારે કોરોના વાયરસની જે અફવાઓ ફેલાઈ છે અને જેનાથી લોકોમાં એક બહુ મોટી દહેશત છે, અને એવા સમયગાળામાં એમણે એક મિસ્ચીફ કરી અને એમને ઘરની બહાર 20 રૂપિયાની નોટ જાતે નાખી અને પછી એવી અફવા ફેલાવી કે અહીંયા કોઈક આવીને નાખી ગયું છે 500ની નોટ, 50ની નોટ. અને છોકરાઓ જ્યારે એ લઈને બહાર ફરવા બહાર નીકળ્યા એ શોધવા માટે, ત્યારે કોઈ એવી નોટો મળી નહીં 500ની કે 50ની, ફક્ત 20 રૂપિયાની નોટ જ ત્યાં પડેલી હતી. હવે આ સમય દરમિયાન હું આ બધું જોતો હતો અને પછી મેં મારા સીસીટીવી ફૂટેજમાં આ ચેક કર્યું અને ચેક કરવાથી મને એવું જાણવા મળ્યું કે આ ભાઈએ જાતે જ આ નોટ નાખેલી હતી અને એ પોતે જ આવી અફવા ફેલાવેલી હતી. અને એનાથી અમારા આખી સુથારચાલમાં બહુ મોટું દહેશત ઊભી થઈ ગઈ, લોકો ગભરાઈ ગયા. ઘણા લોકો એ પછી મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો, મ્યુનિસિપાલિટીવાળા આવીને એ નોટને સેનેટાઈઝ કરીને પછી એ નોટ લઈ ગયા. પણ જાગૃત નાગરિક તરીકે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી મારા ઘરમાંથી મારા ઘરના વ્યક્તિએ અને પછી આખી વિગત જણાવી અને પોલીસવાળા આવ્યા ઘરે, આવીને સીસીટીવી ફૂટેજ જોયું. સીસીટીવી ફૂટેજ જોઈને કન્ફર્મ કરીને પછી એ ભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.